હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો. આજે આપણે જ્યોગ્રાફીનું વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છે, તો મારી સાથે બધાએ જ્યોગ્રાફીના ક્વિઝ સોલ્વ કરવાના છે. આ વિડીયો રિવર્સ પર છે મિત્રો, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, ભારતનો પ્રખ્યાત લગુન સરોવર કયો છે મિત્રો? ફેમસ લગુન લેક. મિત્રો, લગુન લેક શું હોય છે કે દરિયા જે હોય છે, મોટા મોટા દરિયા, સી વોટર, રાઈટ? તો મોટા મોટા જે દરિયા હોય છે એનો એક પાર્ટ, ભાગ છૂટો પડી ગયો હોય, કઈ રીતે પણ, પથ્થરોથી યા રિફ્ટ વેલીઝ હોય છે એનાથી, તો એ ભાગને લગૂન કહેવામાં આવે છે. એ મોસ્ટલી સોલ્ટ વોટર હોય છે, કેમ કે દરિયો સોલ્ટ વોટર હોય છે મોસ્ટ ઓફ. તો મોસ્ટ ઓફ લગૂન્સ જે હોય છે સોલ્ટ વોટર હોય છે, રાઈટ? તો આમાંથી કયો લગૂન લેક છે, ફેમસ લગૂન લેક? દાલ લેક, ચિલ્કા લેક, પુલિકટ લેક કે માનસરોવર? મિત્રો, આન્સર છે ચિલ્કા તળાવ. ચિલ્કા લેક જે છે, ચિલ્કા લેક, ચિલ્કા તળાવ ભારતના પૂર્વ કિનારે ઓડિશા રાજ્યમાં પુરી, ઓડિશામાં આવ્યું છે મિત્રો. આ પુરી કાંઠે, પુરીમાં જે છે તે ખુર્દા અને ગંજમ જિલ્લાઓમાં ફેલાયેલું ખારા પાણીનું તળાવ છે, સોલ્ટ વોટર, રાઈટ? દયા નદી, જ્યાં તે દયા નદી આવી છે, જે બંગાળની ખાડીમાં વહે છે, તે 1100 સ્ક્વેર કિલોમીટર, મિત્રો 1100 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તારે આવરી લે છે. તે ભારતનો સૌથી મોટો દરિયાકાંઠાનો લગુન છે અને બીજી સૌથી મોટું લગુન છે દુનિયામાં, આખા વર્લ્ડમાં સેકન્ડ મોસ્ટ આવે છે નંબર પર મિત્રો. તે ભારતીય પેટાખંડ પર સ્થળાંતરિત, મતલબ જે માઇગ્રેટરી સ્પીશીઝ આપણે બોલવામાં આવે છે, માઇગ્રેટરી બર્ડ્સનો માટે સૌથી મોટો, રાઈટ? સૌથી મોટો શિયાળો, શિયાળામાં સૌથી મોટું જે વસ્તુ થાય છે ત્યાં માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, તે ચિલ્કા લેક પર આવે છે મિત્રો, રાઈટ? તો આન્સર છે ચિલ્કા લેક, સૌથી ફેમસ લગુન લેક છે ઇન્ડિયામાં. નીચેનામાંથી કયું પાસ પસાર થઈને સતલજ ખીણમાં છે મિત્રો? સતલજ વેલીમાં થાય છે પાસ, લાઈઝ ઇન ધ સતલજ વેલી. કયું પાસ છે? નથુલા પાસ, જેલેપલા પાસ, શિપકીલા પાસ કે શેર બતંગા? મિત્રો, કયું પાસ જે છે સતલજ વેલીથી ગુજરે છે મિત્રો, રાઈટ? શિપકીલા પાસ મિત્રો, આન્સર છે એનું શિપકીલા પાસ. શિપકીલા પાસ જે છે ભારત ચીન સરહદ પર એક પર્વતીય પાસ અને સરહદ પોસ્ટ છે મિત્રો, ચાઇના એન્ડ ઇન્ડિયાના વચ્ચે. મિત્રો, આ પાસથી સતલજ ભારત આવે છે, એટલે સતલજ રિવર જે છે આપણી, તેનું પાસ શિપકીલા પાસ છે. એટલે સતલજ રિવરનું જે પેસેજ જે ચાઇનાથી જે આવે છે તે કેમાંથી આવે છે? શિપકીલા પાસથી આવે છે, ભારતમાં એન્ટર થાય છે મિત્રો, રાઈટ? તે પ્રાચીન સિલ્ક રોડની એક શાખા છે. તે હિમાચલ પ્રદેશ, ભારતના કિન્નોર જિલ્લામાં અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના તિબેત સ્વાયત્ત પ્રદેશમાં સ્થિત છે. આ પાસ ભારતની ચીન સાથે વેપાર માટે ત્રીજી સરહદ પોસ્ટ છે મિત્રો, વેપાર માટે ટ્રેડ પણ ત્રીજી સરહદ પોસ્ટ છે. બીજા કયા છે? નથુલા પાસ, સિક્કિમમાં આવ્યું છે મિત્રો. આ નથુલા પાસ જે છે તે પણ વેપાર માટે છે, અને ઉત્તરાખંડમાં લીપુ લેક કરીને આવે છે, તે પણ વેપાર માટે આપણે યુઝ કરી રહ્યા છે. તો આન્સર છે શિપકીલા પાસ. યાદ રાખવું, સતલજ એન્ટર થાય છે શિપકીલા પાસથી ભારતમાં, ઓકે? શિપકીલા ઇઝ ધ રાઈટ આન્સર. નીચેની નદીમાંથી કઈ નદી કાંઠે ખીણમાં વહે છે મિત્રો? રિફ્ટ વેલીમાં કઈ નદી વહે છે મિત્રો? ગોદાવરી, નર્મદા, કૃષ્ણા કે મહાનદી? મિત્રો, નર્મદા જે છે, નર્મદા ભારતની એકમાત્ર નદી છે જે રિફ્ટ ખીણમાં વહે છે મિત્રો. નર્મદા ઇઝ ધ એક્ઝેક્ટ આન્સર, જે પશ્ચિમ તરફ સતપુરા, અહીંયા સતપુરા રેન્જીસ અને વિંધ્યન રેન્જીસના વચ્ચે નર્મદા વહે છે મિત્રો, રાઈટ? વિંધ્યન રેન્જ વચ્ચે વહે છે. તાપી નદી અને માહી નદી પણ તટવર્તી ખીણમાંથી પસાર થાય છે, પરંતુ વિવિધ રેન્જ વચ્ચે એક સિદ્ધાંત હોય છે. નર્મદા જે છે બહુ પુરાની, મતલબ બહુ જૂની છે, 40 મિલિયન વર્ષો જ્યારે પ્રી કેમ્બ્રિયન યુગ ચાલતું હતું તે ટાઈમ પર એ વહેતી હતી. બહુ નાની નર્મદા, ખૂબ જ ટૂંકી નદી કહેવાતી હતી, જે મંડલા ઉપરના અંતર્દૃશ્ય સમુદ્રમાં સમાપ્ત થઈ જતી હતી, મતલબ બહુ નાની હતી અને એ સમાપ્ત થઈ ગઈ હતી એકદમ અંતર્દૃશ્ય કોઈ પણ સમુદ્રમાં. અને પણ એનાથી શું થયેલું, જીઓલોજીકલ ડિસ્ટર્બન્સીસ બહુ વધી ગયેલા,
રાઈટ, ભૌગોલિક વિક્ષેપ સર્જાયો હતો તેના કારણે વર્તમાન રિફ્ટ ખીણની રચના થઈ હતી. એના લીધે હવે જે આજનું છે નર્મદા, સતપુરા અને વિંધ્યન રેન્જની રચના થઈ હતી અને તેના દ્વારા નર્મદા નદી અને તાપી નદી તેમના હાલની યાત્રામાં પ્રવાહ કરે છે મિત્રો. રાઈટ, સો નર્મદા એકદમ જૂની છે એટલે નર્મદા તાપી નદી એ બધી રિફ્ટ વેલીમાંથી રિવર વહે છે. રાઈટ, સો નર્મદા ઇઝ ધ રાઈટ આન્સર. ભારતમાં નીચેમાંથી કયા પર્વતમાળા સૌથી જૂની છે? વિચ ઓફ ધ ફોલોઈંગ માઉન્ટેન રેન્જીસ ઇન ઇન્ડિયા આર ઓલ્ડેસ્ટ? કઈ છે મિત્રો? હિમાલયાઝ, વિંધ્યાઝ, અરાવલી કે સહ્યાદ્રી? મિત્રો, અરાવલી રેન્જ જેનો શાબ્દિક અર્થ છે શિખરની રેખા, અરાવલી રેન્જ એ પશ્ચિમ ભારત અને પૂર્વીય પાકિસ્તાનના પર્વતોની એક શ્રેણી છે. સૌથી ઓલ્ડેસ્ટ માઉન્ટેન રેન્જ છે ઇન્ડિયાનું. રાઈટ, જે ઉત્તર પશ્ચિમી દક્ષિણમાંથી આશરે 800 કિલોમીટર દૂર રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને પાકિસ્તાન, રાઈટ, પાકિસ્તાનની રાજ્યોમાં ફેલાયેલી છે મિત્રો. પંજાબ અને સિંધ પ્રાંત અરાવલી શ્રેણી ભારતના સૌથી જૂના ગણો પર્વત છે મિત્રો. રાઈટ, અરાવલી રેન્જ એ જે છે એમાં બે પ્રાચીન સેગમેન્ટો સાથે જોડાયેલી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, બે પ્રાચીન સેગમેન્ટો કઈ છે? એક તો મારવાર મિત્રો, મારવાર પ્લેટો જેને આપણે કહીએ છીએ, ભારતીય ક્રેટોન જે બનાવે છે એને કહેવાય છે ઇન્ડિયન ક્રેટોન. એક તો છે મારવાર ને એક છે બુંદેલખંડ. મિત્રો, આ બંને બે પ્રાચીન સેગમેન્ટો જોડાયેલા છે અરાવલી રેન્જીસથી. તો આન્સર છે અરાવલી. ઓકે, પશ્ચિમ રાજસ્થાનમાં, વેસ્ટર્ન રાજસ્થાનમાં રેતીના મેદાનો પેદા કરવા માટે નીચેની કઈ પ્રક્રિયા જવાબદાર છે? મિત્રો, સેન્ડ ડ્યુન્સ બોલવામાં આવે છે, એટલે રેતીના ઢગલા જે થઈ જાય છે તે, એનો જવાબદાર શું છે? કોણ છે? વિન્ડ ઇરોઝન, પવનની ધોવાણ, ઇરોઝન બાય વોટર પાણી દ્વારા ધોવાણ, વિન્ડ ડિપોઝિશન પવનની કલમ, વિન્ડ રાઈટ, કે મેકેનિકલ વેધરિંગ એટલે યાંત્રિક વાતાવરણ? આમાંથી કઈ વસ્તુ જવાબદાર છે સેન્ડ ડ્યુન્સને? મિત્રો, ભૌગોલિક ભૂગોળમાં એટલે ફિઝિકલ જ્યોગ્રાફીમાં રેતી એક ટેકરી છે જે હવા અથવા પાણીના પ્રવાહ દ્વારા બનેલ છે. રાઈટ, યા તો વિન્ડ યા તો વોટર, યસ, એના પ્રવાહ દ્વારા બનેલી છે. ડ્યુન્સ વિવિધ સ્વરૂપ અને કદમાં આવે છે જે હવા અથવા પાણીના પ્રવાહ સાથે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા રચાય છે. મોટાભાગની ટેકરીઓ પવનના દિશામાં લાંબા સમય સુધી હોય છે જ્યાં તેના ઢગલાને ઢાંકી દે છે મિત્રો, એટલે વિન્ડ ડિપોઝિશન. મોસ્ટલી વિન્ડ ડિપોઝિશનથી જ આ વસ્તુ થાય છે, રેતીના ઢગલા. રાઈટ, અને રેતીની ટેકરીઓ મૂળ ખૂબ જ જટિલ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે, એટલે વિન્ડ ડિપોઝિશન, વિન્ડ જ્યાં જાય તે ડિપોઝિટ કરે સેન્ડને, રાઈટ, માટીને. તો વિન્ડ ડિપોઝિશન ઇઝ ધ રાઈટ આન્સર. ભારતીય પેટાખંડનો મૂળ ભાગ શું હતો? સબકોન્ટિનેન્ટ. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ વોઝ ઓરિજિનલી અ પાર્ટ ઓફ જુરાસિક લેન્ડ, જુરાસિક જમીન, અંગારા લેન્ડ, આર્યવર્તા કે ગોંડવાના લેન્ડ. મિત્રો, કેનું હતું આ પાર્ટ? આપણું ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ભારતીય ઉપખંડ એશિયાના દક્ષિણ પ્રદેશ છે જે મોટા ભાગે ભારતની પ્લેટ પર આવેલું છે અને દક્ષિણ તરફ હિન્દ મહાસાગરમાં પ્રવેશે છે. મિત્રો, પહેલો જ્યોગ્રાફીમાં ગોંડવાના લેન્ડ, મિત્રો પહેલો જ્યોગ્રાફી અગર આપણે વાંચીએ તો એમાં છે કે ગોંડવાના, મૂળ રીતે ગોંડવાના લેન્ડ એ બે સુપર કોન્ટિનેન્ટનો દક્ષિણનો વિસ્તાર હતો જેને પેન્જિયા કહેવામાં આવતું હતું. મિત્રો, પેન્જિયા સુપર કોન્ટિનેન્ટ જેમાં બે સુપર કોન્ટિનેન્ટ હતું, ગોંડવાના. ઓકે, તો એમાં પેન્જિયા કહેવામાં આવતું હતું. આશરે 510 થી 180 મિલિયન વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતું. મિત્રો, આટલા બધા વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતું આ ગોંડવાના. અત્યારે દક્ષિણ ગોળાર્ધ એટલે કે સાઉથ હેમિસ્ફિયર કહેવામાં આવે છે. તો ગોંડવાના હમણાં સાઉથ સધર્ન હેમિસ્ફિયરમાં મોટાભાગના જમીનના મકાનોનો સમાવેશ થાય છે જેમાં એન્ટાર્ટિકા છે. રાઈટ, તમે જોવો છો એન્ટાર્ટિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા ખંડનો સમાવેશ થાય છે, તેમજ અરેબિયન દ્વીપલક્ષમાં એટલે કે અરેબિયન પેનિન્સ્યુલરમાં તમે અગર જોવો તો ભારતીય ઉપખંડ પણ છે જે હવે સંપૂર્ણપણે નર્ધન હેમિસ્ફિયરમાં આવે છે. મિત્રો, રાઈટ, કેમ કે આપણી જે છે શિફ્ટ ઉપર ઉપર તરફ જઈ રહી છે પ્લેટ્સ,
એટલે આપણે હવે પૂરા નર્ધન હેમિસ્ફિયરમાં આવી ગયા છીએ, રાઈટ? તો ગોંડવાના લેન્ડ હતું ઓરિજિનલ પાર્ટ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટનું. ઓકે, નાગા, ખાસી અને ગારો પર્વતમાળા કયા ક્યાં સ્થિત છે મિત્રો? નાગા, ખાસી અને ગારો હિલ્સ કયા ક્યાં સ્થિત છે? પૂર્વાંચલ વિસ્તારમાં, કરાકોરમ રેન્જમાં, ઝાસ્કર રેન્જમાં કે હિમાલયનની રેન્જમાં? મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, કયા રેન્જીસમાં સ્થિત છે નાગા, ખાસી અને ગારો હિલ્સ? પૂર્વાંચલ રેન્જ મિત્રો, પૂર્વાંચલ રેન્જ ભારતના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં હિમાચલની હિમાલયની પૂર્વીય વિસ્તાર છે, મતલબ કે હિમાલયનું ઇસ્ટર્ન એક્સટેન્શન જે છે, ઇસ્ટર્ન એક્સટેન્શન જે છે પૂર્વાંચલ છે મિત્રો, રાઈટ? સમજણ પડી? એટલે આમાં પટકઈ ટેકરીઓ, પટકઈ હિલ્સ, પટકઈ ટેકરીઓ, પછી છે કે મણિપુર, બેરાલ રેન્જ, મિઝો ટેકરીઓ અને નાગા હિલ્સનો સમાવેશ થાય છે. તે ગીચ જંગલ વિસ્તાર છે જે મુખ્યત્વે મજબૂત સેન્ડસ્ટોનથી બનેલું છે, રાઈટ? મજબૂત સેન્ડસ્ટોનથી બનેલું છે. પૂર્વાંચલ પર્વતમાળા જે છે, શિખરો કઠોર અથવા ઉચ્ચનથી, હિમાલયન જેમ એકદમ સ્ટ્રોંગ કે પછી બહુ બધા ટોલ નથી એ લોકો, રાઈટ? ટોલ નથી. આ પર્વતમાળાના આદર્શ માર્ગને પેંગસુ કને એક પાસ છે, ત્યાંથી તમે પાસ થઈ શકો છો, રાઈટ? આમાં હિલ્સમાં જવા માટે, રાઈટ? તો આન્સર છે પૂર્વાંચલ રેન્જનું આ પાર્ટ છે નાગા, ખાસી, ગારો હિલ્સ. ઓકે, ભારતની દરિયાકાંઠાની અંદાજિત લંબાઈ શું છે મિત્રો? એપ્રોક્સિમેટ લેન્થ ઓફ કોસ્ટ લાઇન ઓફ ઇન્ડિયા 5,500 કિલોમીટર, 6,000 કિલોમીટર, 6,500 કિલોમીટર કે 7,000 કિલોમીટર? મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન, બધાનું આન્સર રાઇટ થવું જોઈએ, મને કમેન્ટ બોક્સમાં માર્ક્સ જોઈએ છે. ભારત પાસે 15,200 કિલોમીટરની જમીનની સરહદ છે મિત્રો, લેન્ડ, અને 7,570 કિલોમીટરની દરિયા કિનારાની સરહદ, એટલે કે અંદાજિત કોસ્ટલાઇન છે એની 7,000 તમે ટેક કરી શકો છો, રાઈટ? ભારતીય મેઇનલેન્ડની સીમાની લંબાઈ 6,100 કિલોમીટર છે. ભારતીય મુખ્ય ભૂમિની કિનારે પશ્ચિમી અરબી સમુદ્ર છે, રાઈટ? વેસ્ટમાં તમે જુઓ તો અરેબિયન સી છે, ઇસ્ટમાં તમે જુઓ તો બે ઓફ બેંગોલ છે, રાઈટ? પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે મિત્રો, સાઉથમાં હિન્દ મહાસાગર, રાઈટ? તો 7,000 તમે અંદાજે લગાવી શકો છો કોસ્ટ લાઇન. ઓકે, અંદમાન ગ્રુપ અને નિકોબાર ગ્રુપના ટાપુઓ એકબીજાથી અલગ કેનાથી થાય છે મિત્રો? સેપરેટેડ ફ્રોમ ઈચ અધર બાય વિચ ઓફ ધી ચેનલ? તો 10 ડિગ્રી ચેનલ છે, ગ્રેટ ચેનલ છે, બે ઓફ બેંગોલ છે કે અંદમાન સી? મિત્રો આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, રોંગ નહીં થવું જોઈએ. 10 ડિગ્રી ચેનલ મિત્રો, 10 ડિગ્રી ચેનલ છે જે અંદમાન અને નિકોબારને અલગ કરે છે મિત્રો. ટાપુઓના બે સમૂહો ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુઓનું રચના કરે છે. યુટી છે બંને જ કેન્દ્ર શાસિત પ્રદેશ, રાઈટ? ચેનલ આશરે 150 કિલોમીટર પહોળો છે, જે ઇસ્ટ વેસ્ટ મિત્રો, ઇસ્ટ વેસ્ટ એનું ઓરિએન્ટેશન છે મિત્રો, ઇસ્ટ વેસ્ટ ખેંચાય છે પહોળો, રાઈટ? જે પૂર્વ પશ્ચિમ દિશામાં સાથે આવશ્યક રીતે ચાલી રહી છે. અને મિત્રો આનું નેમ કેમ 10 ડિગ્રી ચેનલ પડ્યું છે? કારણ કે ઇક્વેટર જે છે, ઇક્વેટરના નોર્થમાં એ 10 ડિગ્રીઝ લેટિટ્યૂડ પર આવે છે મિત્રો, એટલે એનું નામ 10 ડિગ્રી ચેનલ પડ્યું છે. ઓકે, સો આન્સર ઇઝ 10 ડિગ્રી ચેનલ. ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેન્સર નીચેના ભારતીય રાજ્યોમાંથી કયા કયા રાજ્યો પસાર થાય છે મિત્રો? ટ્રોપિક ઓફ કેન્સર મિત્રો, આવા ક્વેશ્ચન્સ આવે છે કે કયા રાજ્યો ઇક્વેટરથી પાસ થાય છે, કયા રાજ્યો ટ્રોપિક ઓફ કેન્સરથી પાસ થાય છે કે કયા રાજ્યો ટ્રોપિક ઓફ કેપ્રિકોનથી પાસ થાય છે, રાઈટ? આ ઇક્વેટર છે, એના ઉપર ટ્રોપિક ઓફ કેન્સર આવે અને નીચે ટ્રોપિક ઓફ કેપ્રિકોન આવે. તો કયા ઇન્ડિયાના રાજ્ય છે જે ટ્રોપિક ઓફ કેન્સરથી પાસ થાય છે મિત્રો, રાઈટ? કયા કયા છે મિત્રો? 8 રાજ્ય છે, 8 સ્ટેટ્સ છે જે ટ્રોપિક ઓફ કેન્સરથી પાસ થાય છે. કયા છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરામ. તો આન્સર શું છે? 3, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ,
વેસ્ટ બેંગોલ, ત્રિપુરા, મિઝોરામ અને રાજસ્થાન પણ મિત્રો, રાઈટ? તો આવા ક્વેશ્ચન્સ તમારે પાકા કરવાના કે કયા રાજ્યો ટ્રોપિક ઓફ કેન્સરથી પાસ થાય છે, કયા રાજ્યો ઇક્વેટરથી પાસ થાય છે, કયા રાજ્યો ટ્રોપિક ઓફ કેપ્રિકોનથી પાસ થાય છે. ઓકે, સો આન્સર ઇઝ 3. ભારતના નીચેના કયા જ્વાળામુખીથી ઉત્પન્ન થયું છે? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ફોર્મ્ડ આઉટ ઓફ વોલ્કેનિક ઇરપ્શન્સ ઇન ઇન્ડિયા? જ્વાળામુખીની રચના છે કઈ છે? ડેકન પ્લેટો, લક્ષદ્વીપ આઇલેન્ડ્સ, વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ કે હિમાલયાસ? મિત્રો, હિમાલયાસ, રાઈટ? તો હિમાલયાસ છે કે કોણ છે? ડેકન પ્લેટો છે કે કોણ છે? કઈ રચના છે વોલ્કેનિક ઇરપ્શન્સની? મિત્રો, ડેકન પ્લેટો. ડેકન પ્લેટો જે છે તે લાવા ફ્લો, જ્યારે લાવા બન્યું હોય એનું, યા ઇગ્નિયસ રોક્સ. આપણે જ્યારે રોક્સ વાંચીશું તો આવે ઇગ્નિયસ રોક્સ, મેટામેર્ફિક રોક્સ, એવું આવે. તો ઇગ્નિયસ રોક્સ જે છે તે બહુ જ પ્રાચીન કાળમાં બન્યા હતા, તો એ ટાઈમ પર ડેકન પ્લેટો બન્યા હતા. ડેકન પ્લેટોની રચના ઇગ્નિયસ રોક્સ યા તો લાવા ફ્લોથી બની હતી, રાઈટ? તો એ બંને જે છે એને ડેકન ટ્રેપ પણ બોલવામાં આવે છે મિત્રો, ક્યારેક ક્યારેક એને ડેકન ટ્રેપ પણ બોલવામાં આવે છે. અને તે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ફેલાયેલા છે. મોસ્ટ ઓફ એ મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં ફેલાયેલા છે, જેનાથી તેને વિશ્વના સૌથી મોટા જ્વાળામુખીના પ્રાંતોમાંથી એક બનાવે છે મિત્રો. અને 60 થી 68 મિલિયન ઇયર્સ અગો પહેલાં ક્રેટેશિયસ ગાળો એને કહેવામાં આવે છે, ત્યાંથી એ ડેકન પ્લેટોની રચના થઈ છે મિત્રો, રાઈટ? 60 થી 68 મિલિયન્સ પહેલાંની વાત છે આ. ડેકન પ્લેટો ઇઝ ધ રાઈટ આન્સર, જે વોલ્કેનિક ઇરપ્શન્સથી બન્યું છે. ઓકે, પાક સ્ટ્રેટ કઈના વચ્ચે આવેલું છે મિત્રો? પાક સ્ટ્રેટ ઇન્ડિયા પાકિસ્તાન, ઇન્ડિયા બાંગ્લાદેશ, ઇન્ડિયા શ્રીલંકા કે ઇન્ડિયા મ્યાનમાર? મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. મિત્રો, આવા જે ક્વેશ્ચન્સ આવે છે, પ્લીઝ ઇન્ડિયાનું મેપ ધ્યાનમાં રાખવું, રાઈટ? ઇન્ડિયાનું મેપ અને ઇન્ડિયાના નેબરિંગ કન્ટ્રીઝ સાથે શું છે વચ્ચે, એનું ધ્યાન જરૂર રાખવું. જ્યોગ્રાફીનું સૌથી ઈઝી વે છે યાદ રાખવાનું ઇન્ડિયાનું મેપ ધ્યાનમાં રાખવું, અને એના નેબરિંગ કન્ટ્રીઝ સાથે શું છે, એના વચ્ચે શું છે એ ધ્યાનમાં રાખવું, રાઈટ? તો પાક સ્ટ્રેટ ક્યાં આવ્યું છે, કેના વચ્ચે આવ્યું છે? તો પાક સ્ટ્રેટ તમિલનાડુ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદાય છે, એટલે કે ઇન્ડિયા અને શ્રીલંકાના વચ્ચે આવ્યું છે. તે ઉત્તર પૂર્વમાં બંગાળની ખાડીને પાક ખાડી સાથે, પછી દક્ષિણ પશ્ચિમમાં મન્નારની આખાતમાં જોડાયું છે મિત્રો, રાઈટ? એટલે કે જ્યારે 1752-1763 જ્યારે દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર હતા રોબર્ટ પાક, રાઈટ? રોબર્ટ પાક કરીને ગવર્નર હતા, આ નામ એના પરથી પડ્યું છે, રોબર્ટ પાકના પરથી. એટલે પાક સ્ટ્રેટનું નામ રોબર્ટ પાકના નામથી પડ્યું છે. ઇન્ડિયા અને શ્રીલંકાના વચ્ચે આવ્યું છે, રાઈટ? તો આન્સર 3. ગુરુ શિખર કયા રાજ્યમાં સ્થિત છે મિત્રો? ગુરુ શિખર પીક કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? મિત્રો, ગુરુ શિખર પીક જે છે રાજસ્થાનનું હાઈએસ્ટ પીક છે મિત્રો. રાજસ્થાનનું હાઈએસ્ટ પીક કયું છે? ગુરુ શિખર, જે 1722 મીટર્સનું છે મિત્રો, રાઈટ? યાદ રાખવું, રાજસ્થાનનું હાઈએસ્ટ પીક ગુરુ શિખર છે અને એ 1722 મીટર્સનું છે. તો આવા ટાઈપના ક્વેશ્ચન તમે એક્સપેક્ટ કરી શકો છો કે આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે. આન્સર છે રાજસ્થાન. ભારતનો દક્ષિણનો બિંદુ કયું છે? સધર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનો લાસ્ટ સધર્ન નીચેનો દક્ષિણનો પોઈન્ટ કયો છે? કન્યાકુમારી, રામેશ્વરમ, ધનસુખોડી કે ઇન્દિરા પોઈન્ટ? મિત્રો, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચનનો આન્સર હંમેશા રાઈટ પડવો જોઈએ તમારો, રાઈટ? તો ભારતનો દક્ષિણનો લાસ્ટ પોઈન્ટ કયો છે? સધર્ન મોસ્ટ, ઇન્દિરા પોઈન્ટ. મિત્રો, ઇન્દિરા પોઈન્ટ સૌથી લાસ્ટ પોઈન્ટ છે આપણું ઇન્ડિયાનું, સધર્ન મોસ્ટ પોઈન્ટ. ઓકે, ઝોઝીલા પાસ કોને જોડે છે મિત્રો? કનેક્ટ કોને કરે છે? નેપાલ, તિબેટ, લે કારગિલ, લે શ્રીનગર કે કશ્મીર અને તિબેટ? મિત્રો, બહુ બધા પાસીસ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે માઉન્ટેનમાંથી નીકળે છે, પર્વતમાંથી નીકળે છે, રાઈટ? તો ઝોઝીલા પાસ જે છે માઉન્ટેન પાસ છે, તે પર્વતનો પાસ છે, જે જમ્મુ અને કશ્મીરમાં સ્થિત છે મિત્રો, રાઈટ? અને નેશનલ હાઈવે નંબર 1માં સ્થિત છે. નેશનલ હાઈવે નંબર 1ના રોડ પર
સ્થિત છે, જે લે અને શ્રીનગરને કનેક્ટ કરે છે. મિત્રો, લે અને શ્રીનગરને જોડે છે, ઝોઝીલા પાસ. ઓકે, તો આન્સર ઇઝ 3, લે એન્ડ શ્રીનગર. કુલ્લુ વેલી, કુલ્લુ વેલી કોના વચ્ચે સ્થિત છે? મિત્રો, લદાખ, પીર પંજાલ, રંજોતી, નાગ તિબ્બા, લેસર હિમાલયાઝ અને શિવાલિક, ધોલાધર અને પીરાંજલ, પીર પંજાલ. તો મિત્રો, કેના વચ્ચે સ્થિત છે? કુલ્લુ વેલી જે છે, પીર પંજાલ અને લોઅર હિમાલય અને ગ્રેટર હિમાલય વચ્ચે સ્થિત છે, સેન્ડવિચ છે. મિત્રો, લેસર હિમાલયાઝ અને ગ્રેટર હિમાલયાઝના વચ્ચે આવે છે લદાખ. મિત્રો, તો લદાખ અને પીર પંજાલ રેન્જ જે આવે છે એના વચ્ચે કુલ્લુ વેલી સ્થિત છે. અને મિત્રો, એક બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા રોહતાંગ પાસ આવે છે. રોહતાંગ પાસ, રાઈટ? આ પાસીસ હંમેશા વેલીઝ કે માઉન્ટેન સાથે રિલેશનમાં હોય છે. તો રોહતાંગ પાસ દ્વારા લાહુલ અને સ્પીતિ વેલીઝ સાથે પણ જોડાયેલા છે. લાહુલ અને સ્પીતિ, આ બહુ વાર ક્વેશ્ચન પૂછાયા છે એક્ઝામમાં કે રાહુલ અને સ્પીતિના વચ્ચે કયો પાસ છે? રોહતાંગ પાસ, જે લદ્દાખમાં સ્થિત છે. મિત્રો, રાઈટ? તો કુલ્લુ વેલી કોના વચ્ચે સ્થિત છે? લદાખ અને પીર પંજાલના વચ્ચે. મિત્રો, મેચ ધ ફોલોઈંગ જેવા જે ક્વેશ્ચન્સ આવે છે તે કયા મેચ કરો, કયા લેક કયા સ્ટેટમાં કયા રાજ્યમાં છે, બહુ જ ઇઝી હોય છે આ. અગર એક બે તમને આવડતા હોય તો તમે ઓપ્શન્સને કટ કરીને તમે રાઈટ આન્સર પર પહોંચી શકો છો. તો ચાલો જોઈએ. પુલિકત લેક કેમાં સ્થિત છે? મિત્રો, પુલિકત તળાવ ભારતની બીજી સૌથી મોટું ખારાશ પાણીનું તળાવ અથવા લગૂન જે દક્ષિણ ભારતના કોરોમંડલ કોસ્ટમાં આવ્યું છે. મિત્રો, કોરોમંડલ કોસ્ટ કે આવ્યું તમિલનાડુમાં, રાઈટ? તમિલનાડુમાં ફેલાયેલું છે. એટલે પુલિકત લેક તમે જોઈ શકો તમિલનાડુ. એટલે 3 આવવા જોઈએ, તો એટલે 3 અને 4 ઓપ્શન તો તમે કટ કરી શકો, રાઈટ? એ તમારે બચ્યા ખાલી 2 ઓપ્શન. ચિલ્કા લેકના બારામાં આપણે પહેલાંથી ખબર છે કે ચિલ્કા લેક સૌથી મોટું ફેમસ લગૂન લેક છે, ખારાશવાળું પાણી છે, જે ક્યાં સ્થિત છે? ઓડિશામાં, રાઈટ? એટલે આન્સર શું આવી શકે? 3 અને 1, રાઈટ? એટલે આ આન્સર બી કટ થઈ ગયું, એટલે તમારો આન્સર થઈ ગયું 1, રાઈટ? વુલ્લર લેક, મિત્રો, વુલ્લર તળાવ જે છે ભારતની સૌથી મોટી ફ્રેશ વોટર લેક છે. મિત્રો, અને ફ્રેશ વોટર લેક ઓબ્વિયસલી રાજસ્થાનમાં તો આવી નહીં શકે, એટલે ક્યાં આવશે? કશ્મીરમાં. તાજા પાણીનું તળાવ અને સૌથી એશિયામાં સૌથી મોટો એક એવો તળાવ જમ્મુ અને કાશ્મીરના બાંદીપુર જિલ્લામાં આવેલું છે. અને સાંબર તળાવ, સાંબર તળાવ જે છે, સાંબર લેક જે છે કહેવામાં આવે છે, જયપુરની દક્ષિણ પશ્ચિમ અને રાજસ્થાનમાં નેશનલ હાઈવે નંબર 8માં, નેશનલ હાઈવે નંબર 8 અજમેરની ઉત્તરે ભારતનું સૌથી મોટું અંતરદર્શીય ખારું પાણી, સૌથી ખારું પાણી અહીંયા મળે સાંબર લેક જે છે રાજસ્થાનમાં. તો આન્સર 3142. ઓકે, નીચેનામાંથી કયા વિશ્વના સૌથી ઊંચો શિખર છે? સેકન્ડ હાઈએસ્ટ કયો શિખર છે? સૌથી મોટો શિખર બધાને ખબર છે, માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ પછી પૃથ્વી પર બીજા ક્રમનો સૌથી ઊંચો પર્વત K2 છે. મિત્રો, ધોલાગીરી, કંચનજંગા, નંદાદેવી નથી, K2 મિત્રો, રાઈટ? K2 જે છે એ 8611 મીટર ની ટોચની ઊંચાઈ સાથે K2 કરાકોરમ. મિત્રો, કરાકોરમ રેન્જ જે છે આપણા એમાં ઇન્ડિયામાં એનું એક ભાગ છે, પાર્ટ છે K2, રાઈટ? તો માઉન્ટ એવરેસ્ટ સૌથી મોટો શિખર છે વર્લ્ડમાં, સેકન્ડ છે K2, રાઈટ? માનસરોવર તળાવ ક્યાં આવ્યું છે? મિત્રો, ક્યાં સિચ્યુએટેડ છે માનસરોવર લેક? બધાને ખબર છે માનસરોવર લેક, બધા બહુ જ લોકો ત્યાં જાય છે, તીર્થયાત્રા જેવું કરે છે ત્યાં માનસરોવર લેક. નેપાલ, ઇન્ડિયા, તિબેટ કે ભૂટાન? તો આ બધાનું રાઈટ હોવું જોઈએ આન્સર. તળાવ માનસરોવર ચીનની તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં તાજા પાણીનું તળાવ છે, ફ્રેશ વોટર લેક છે. મિત્રો, માનસરોવર જે તિબેટમાં આવ્યું છે, રાઈટ? અને જે લાસા કરીને એક જગ્યા છે, લાસાથી 940 કિલોમીટર દૂર છે. મિત્રો, રાઈટ? અને બીજી વસ્તુ છે કે જ્યારે માનસરોવર છે એના વેસ્ટમાં રક્ષસ્થલ કરીને એક લેક આવે છે, અને નોર્થમાં શું છે? કૈલાશ. મિત્રો, તો કૈલાશની યાત્રા પણ તમને કરવું હોય તો માનસરોવરથી તમે જઈ શકો છો. તો તિબેટ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો, આની સાથે આપણું આ લાસ્ટ ક્વિઝ પૂરું થયું છે.
મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો પ્લીઝ કમેન્ટ કરજો તમારા કેટલા માર્ક્સ આવ્યા છે, રાઈટ? બીજી વસ્તુ છે, તમે શેર કરવાનો છે, લાઇક પણ કરવાનો છે અને પછી સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં મિત્રો. બીજી વસ્તુ છે કે નેક્સ્ટ વિડીયો જે આપણું બનશે જ્યોગ્રાફી પર, તે રિવર્સ, નદી અને ડેમ્સ પર છે, તો એનું પણ તમારે વાંચવાનું છે, એટલે તમે નેક્સ્ટ ક્વિઝમાં તમે ફૂલ માર્ક્સ લાવી શકો છો, રાઈટ?